નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા. ગોંડલમાં પરીક્ષામાં ડમી વિદ્યાર્થીને બેસાડવાનો મામલો જે સામે આવ્યો ત્યારે ભાજપના આગેવાનના સ્થાને ડમી વિદ્યાર્થી બેસાડાયો હતો. એનએસયુઆઈએ આ અંગે જે પરીક્ષાના સીસીટીવી છે તે આપ્યા છે. ભાજપના આગેવાન અલ્પેશ ઢોલરિયાને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હોવાના પણ આરોપો થઈ રહ્યા છે. તો ભાજપના મોટા આગેવાનો મેદાને પડ્યા હોવાની પણ ચર્ચા આ મામલે થઈ રહી છે. તો યુનિવર્સિટી સત્તાધીશોનું ભેદી મૌન પણ આ મામલે જોવા મળ્યું છે. ડોલરિયા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સુનાવણી છે. કોલેજના સંચાલકો સામે થઈ શકે છે આ મામલે કાર્યવાહી. તો બીજેપીના નેતા સામે ઘૂંટણી અને સત્તાધીશો જે છે તે પડ્યા છે, કારણ કે આ મામલે કાર્યવાહી જે થવી જોઈએ ઠોસ કાર્યવાહી ન થતી હોવાના પણ આરોપો થઈ રહ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશોએ પણ આ મામલે મૌન સેવી લીધું છે, પરંતુ ડમી વિદ્યાર્થીને લઈને હવે આ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. સંચાલકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે. ઢોલરિયા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સુનાવણીની પ્રક્રિયા પણ હાથ ધરાશે. આખો જે મામલો રહ્યો છે તે સામે આવતા જ એનએસયુના કાર્યકર્તાઓ પણ આ મામલે રજૂઆત કરી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તો ગોંડલમાં પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનો આખો મામલો સામે આવ્યો હતો, ત્યારે ભાજપના આગેવાનના સ્થાને ડમી વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો. એનએસયુઆઈએ આ અંગેના પરીક્ષાના સીસીટીવી પણ આપ્યા છે. તો પુરાવા સ્વરૂપે સીસીટીવી આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના આગેવાન અલ્પેશ ડોલરિયાને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોવાના પણ આરોપો એનએસયુઆઈના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના મોટા મેદાન જે મોટા આગેવાનો છે તે મેદાને પડ્યા હોવાની પણ આ મામલે ચર્ચા સામે આવી રહી છે. યુનિવર્સિટી સત્તાધીશોએ મૌન સેવી લીધું છે. તો એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ રોહિતભાઈ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર. સીધી તેમની સાથે વાત કરીશું. શું રહ્યો છે આખો મામલો, જેમ તમે સીસીટીવી ફૂટેજ પણ આપ્યા છે, પુરાવા સ્વરૂપે શું રહ્યું હતું આખું ઘટનાક્રમ તેને લઈને તમારી પાસેથી જાણવા માંગી છું. ગોંડલની જે એમબી આર્ટસ કોલેજ છે બેન, એમાં ક્યાંક ને ક્યાંક 4 તારીખે BA Sem 1 ની પરીક્ષા ચાલી રહી હતી અને ગોંડલ તાલુકાના માજી પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ડમી વિદ્યાર્થી બેસાડ્યો હતો. ગોંડલના બે જાગૃત નાગરિક દ્વારા સમગ્ર કાંડ યુનિવર્સિટીને તપાસ મામલે દેવાનું હતું, પણ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશોએ 10-10 દિવસ સુધી મૌન સેવ્યું હતું અને સમગ્ર મામલો છાવરવાનો પ્રયાસ કરતા એનએસયુઆઈએ કુલપતિની ચેમ્બરમાં 3-3 કલાક ધરણા બાદ અલ્પેશ ઢોલરિયાના કોલેજ અને યુનિવર્સિટી આ વાતથી અજાણ હતી. એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો ડમી કાંડ આખી આખું યુનિવર્સિટીની નીચી નજર હેઠળ ચાલી રહ્યું હતું. બિલકુલ, તો આખી આખી યુનિવર્સિટી પર આપને શંકા જઈ રહી છે, પરંતુ સાથે અન્ય જે ઉમેદવારો જે પરીક્ષાર્થીઓ હતા વર્ગખંડમાં તેમનું શું કહેવું છે? તેમનું મેડમ એમને કોઈને ખ્યાલ જ નથી, કારણ કે સમગ્ર તંત્ર આની ઉપર લાગ્યું હતું આખે આખું ડમી કાંડ પાછળ. એટલે અન્ય વિદ્યાર્થીઓ એમના ધૂનમાં પરીક્ષા દઈ રહ્યા હતા, પણ આ જે આખે આખો મામલો છે હજી પણ આજે હિયરિંગ છે એમાં યુનિવર્સિટીમાં અમે આશા રાખીએ છીએ કે કુલપતિ એમને અલ્પેશ ઢોલરિયા ઉપર ફોજદારી ગુનો દાખલ કરે, જેથી વિદ્યાર્થી જગતમાં આવો એક દાખલો બેસે કે કાર્યવાહી સૌ ઉપર સરખી થાય છે. બિલકુલ, તે અંગેનો દાખલો બેસાડવો જોઈએ એ પ્રકારની કાર્યવાહીની આપ માંગ કરી રહ્યા છો. આ અંગે કોઈ રજૂઆત થશે આપના તરફથી, કોઈ વિરોધ પ્રદર્શન? આજે મેડમ જો આજે હજી હિયરિંગ છે એમાં અલ્પેશ ઢોલરિયા ઉપર જો ફોજદારી ગુનો દાખલ નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ યુનિવર્સિટી સામે મોરચો માંડી ઉગ્ર આંદોલન કરવાની અમે કહીએ. જી, આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો આખરે એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ જેમણે વાતચીત કરી ન્યૂઝ 18 ગુજરાતી સાથે, તેમનું કહેવું છે કે છાવરવામાં આવી રહ્યો છે આખો મામલો, કારણ કે ભાજપના આગેવાનો મેદાને પડ્યા છે બચાવમાં, પરંતુ બીજી તરફ એનએસયુઆઈનું કહેવું છે કે પૂરતા પુરાવા આપવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ, આખરે જે વિગતો હતી, ડમી જે વિદ્યાર્થીઓ હતો જે 20-25 વર્ષનો હોવાની પણ વિગતો તેમણે આપી, આ તમામ વિગતો છતાં પણ સંચાલકોનું કહેવું છે કે તપાસ કરીશું, પરંતુ યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી તેના સામે કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. આજે સુનાવણી પણ છે, ત્યારે એનએસયુઆઈના પ્રમુખનું કહેવું છે, જિલ્લા પ્રમુખ કહેવું છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે. તો આખું તંત્ર ડમી કાંડ પાછળ લાગ્યું હોવાના પણ આરોપ તેઓ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આખી આખી યુનિવર્સિટી અને જે ભાજપના આગેવાનો છે તે છાવરી રહ્યા છે આખા કાંડને, છુપાવવાનો બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ મામલે કાર્યવાહીની હવે માંગ ઉઠી રહી છે. પરંતુ સવાલો ચોક્કસ ઉભા થઈ રહ્યા છે. જે મામલો સામે આવ્યો હતો તેમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે, ત્યારે સવાલ થવા સ્વાભાવિક છે કે જો કોઈ સામાન્ય વિદ્યાર્થી હોત, ડમી પરીક્ષાર્થી તરીકે જે ઝડપાયો હોત તો તુરંત જ કાર્યવાહી કરવામાં આવે, તો પછી આ કેસમાં કેમ કાર્યવાહી નથી થઈ રહી? આ કેસની સામે કેમ
ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે, આ તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે આ મામલે એનએસયુઆઈના આગેવાનો પણ મેદાને આવ્યા છે અને યોગ્ય કાર્યવાહીને લઈને માંગ કરી રહ્યા છે. પરંતુ યુનિવર્સિટીના સંચાલકો પર કોનું દબાણ છે? તો નેતાઓ પકડાય એટલે શું કાર્યવાહી નથી થઈ રહી? આપણે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. દમી વિદ્યાર્થી ઝડપાયો છે, કેમેરામાં કેદ થયો છે, છતાં પણ ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે કોના ઈશારે ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આ તમામ સવાલો આખા મામલે ઉભા થઈ રહ્યા છે. સીસીટીવી આપ્યા છતાં પણ કાર્યવાહીમાં આટલો વિલંબ શા માટે? આજે સુનાવણી થવા જઈ રહી છે ત્યારે જોવું રહ્યું કે શું ઠોસ કાર્યવાહી થાય છે. યુનિવર્સિટીના સત્તાધીશો શું તેમને કોઈનો ડર છે? તેમના ઉપર કોઈ દબાણ છે જેથી તેઓ કાર્યવાહી નથી કરી રહ્યા? નેતા હોય એટલે ચોરી કરવાનો હક મળી જાય છે? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે. ઢોલરિયા સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સુનાવણી છે, પરંતુ સંચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે, કારણ કે ત્યાં સંચાલકો મોજૂદ હતા. ધ્યાનમાં આવવા છતાં પણ આ મામલે કોઈ જ પ્રકારની કાર્યવાહી તુરંત નથી જોવા મળી. એનએસયુઆઈના પ્રમુખનું કહેવું છે, જિલ્લા પ્રમુખે જેમ વાતચીત કરી કે તમામ પુરાવા વિગતો રજૂ કરવા છતાં પણ અત્યાર સુધી આ મામલે કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી, જે વિરુદ્ધની કાર્યવાહી છે તે પણ નથી જોવા મળી. ત્યારે ભાજપના આગેવાનો પણ બચાવમાં આવી ગયા છે તેવું પણ કહેવું છે એનએસયુઆઈના પ્રમુખનું. બીજેપીના નેતા સામે જાણે કે સત્તાધીશો ગૂંટણીઓ પડ્યા હોય તેમ પણ લાગી રહ્યું છે. તો પરીક્ષાના સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે એનએસયુઆઈ તરફથી, પરંતુ ભાજપના નેતાને બચાવવાના જાણે કે તમામ પ્રયત્નો થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ આરોપો એનએસયુઆઈ તરફથી થઈ રહ્યા છે. તો જોવું રહ્યું કે આજે જે સુનાવણી થવા જઈ રહી છે તેમાં આ મામલે કેટલી ગંભીરતા દાખવવામાં આવે છે, કારણ કે જો સામાન્ય કોઈ વિદ્યાર્થી ડમી પરીક્ષાર્થી તરીકે ઝડપાય તો તુરંત જ કાર્યવાહી કરવામાં આવે છે. તો પછી શા માટે આ કેસમાં કોઈ કાર્યવાહી નથી થઈ? શું ભાજપના નેતા હોય એટલે છૂટ મળી જાય છે? આ સવાલો ઉભા થવા ખૂબ જ સ્વાભાવિક છે. તો કોલેજના સંચાલકો સામે પણ હવે કાર્યવાહી થઈ શકે છે. આખો મામલો જ્યાં સામે આવ્યો છે, મીડિયાએ પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે. તો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જેમ એનએસયુના કાર્યકર્તા જેમ જિલ્લા પ્રમુખે વાતચીત કરી તેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે છાવરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ મામલે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હરીન. હરીન, શું અપડેટ, શું કાર્યવાહી આ મામલે હવે? ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો ગોંડલમાં જે પરીક્ષા ચોરી, ડમી પરીક્ષા ચોરી થઈ હતી અને જે 3 તારીખના બદલે 4 તારીખના જે સીસીટીવી છે તે રિલીઝ થઈ ચૂક્યા હતા અને ખાસ કરીને તેમાં સમગ્ર ક્લાસ જે તે ચોરી કરતો હતો, જે પકડાયો હતો, સામે આવ્યો હતો. પરંતુ જે અલ્પેશ ઢોલરિયા છે તેના સીસીટીવી હવે યુનિવર્સિટી તાત્કાલિક જાહેર કરે અને ક્યાંક ને ક્યાંક ચોરી કરતો હોય તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હોય અને આ મુદ્દે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલ્પેશ ઢોલરિયાને બોલાવવામાં આવ્યા છે અને તેનું હિયરિંગ પણ રાખવામાં આવ્યું છે. અને ખાસ કરીને જો આમાં કોઈ ફોજદારી કેસ નહીં થાય તો એનએસયુઆઈ ની માંગ છે કે તેઓ જે છે કાયદેસર કાર્યવાહી કરશે અને મોરચો માંડશે અને ઉગ્ર આંદોલન પણ કરશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે રીતે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ગોંડલના કેન્દ્રમાં ચોરી થઈ રહી છે અને આના ઉપરથી યુનિવર્સિટી દ્વારા આ કેન્દ્રને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે ત્યાં જે ચોરી કરાવનાર હોય અથવા તો જેના ગુસ્સા લોકો હોય તેના ઉપર હવે શું કાર્યવાહી થઈ છે, આ કોલેજ ઉપર શું કાર્યવાહી થઈ છે, અથવા તો હવે જે અલ્પેશ ઢોલરિયા અને અન્ય જે વિદ્યાર્થીઓ પણ હવે પરીક્ષામાં ચોરી કરતા દેખાય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આજે હિયરિંગ પર રાખવામાં આવ્યું છે, તેનું શું થશે તે જોવાનું રહ્યું. અને જો એનએસયુઆઈ દ્વારા સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે, બે દિવસ અગાઉ તેઓ દ્વારા જે વીસીની ચેમ્બરમાં ધરણા કરવામાં આવ્યા હતા, રામધૂન બોલાવવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી. કોઈ સામાન્ય વિદ્યાર્થી જયારે ચોરી કરતા પકડાતો હોય છે ત્યારે સ્વાભાવિક રીતે યુનિવર્સિટી તાત્કાલિક પગલાં લેતી હોય છે, પરંતુ જયારે આવા કોઈ આગેવાન પકડાતા હોય છે જેમાં પણ ભાજપના આગેવાન છે તેને બચાવવા માટે એડીચોટીનું જોર પણ લગાવવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એનએસયુઆઈ જે મેદાને આવ્યું છે અને તમામ પ્રયત્નો છે કરી રહ્યું છે કે તાત્કાલિક ફોજદારી કેસ દાખલ થવો જોઈએ તેવી તેમની માંગણી છે અને જો આવું નહીં થાય તો આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક ફોજદારી પગલાં નહીં લેવાય તો એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમાં ધરણા કરવામાં આવશે, આંદોલન કરવામાં આવશે, ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ધમકી આપવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અત્યારનો માહોલ છે કે આજે હિયરિંગ છે ત્યારે હિયરિંગમાં શું સામે આવે છે, કોઈ નિર્ણય ક્યારે લેવામાં આવે છે તેની પણ રાહ જોવાઈ રહી છે અને કદાચ જો આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવે તો કયા પ્રકારનો આ નિર્ણય હશે, કોને કોને જેની જેની સંડોવણી હશે તમામને બોલાવવામાં આવશે, અથવા તો જે પણ વિદ્યાર્થી હશે અથવા તો જે સીસીટીવીમાં દેખાતો હશે અથવા તો
અગાઉની પરીક્ષાના સીસીટીવી પણ ચેક કરવામાં આવતા હશે, તે પણ જોવામાં આવશે. ઉપરાંત એક વાત એવી પણ સામે આવી છે કે પ્રથમ જે 3-4 બેન્ચ છે ત્યાંનું સીસીટીવી રેકોર્ડિંગ છે તે સામે આવ્યું છે. પાછળની બેન્ચ છે તે સીસીટીવીમાં દેખાતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક તેના મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. તાત્કાલિક પૂરતું એક્શન યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યું છે. પરંતુ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. મનીષભાઈ, ફરી એકવાર પરીક્ષામાં છબરડો ડમી વિદ્યાર્થી પકડાયો છે, પરંતુ કાર્યવાહીમાં વિલંબ, શું પ્રતિક્રિયા આપની? રાજ્યના કોઈ પણ યુનિવર્સિટીમાં સ્નાતક અનુસ્નાતક કોઈ પણ પરીક્ષા ચાલતી હોય તેમાં મોટા પાયે ચોરીની તો ફરિયાદો આપણે જોઈ છે, પણ સાથે સાથે ચોરીને બદલે આખે આખું ડમીકાંડ થાય અને ડમીકાંડના પુરાવા સામે હોય છતાં યુનિવર્સિટીના કુલપતિશ્રી અને સત્તાધીશો કોઈ પણ હિસાબે ભાજપના સત્તાધારી પક્ષના નેતા હોય એટલે બચાવવા માટે બધું કામ કરે. મને લાગે છે કે આ એક જાહેર પરીક્ષા નહીં, શૈક્ષણિક લાયકાત માટેની જે પરીક્ષા હોય તમારે શિક્ષણ લેવાની વાત હોય ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ. પુરાવા તમામ રજૂ કરવામાં આવે, કોંગ્રેસ પક્ષના નેતાઓએ પુરાવા આપ્યા. પરીક્ષા કેન્દ્ર ઉપર ચોરી થાય છે એટલા જ પુરાવા નથી, પણ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ આગેવાન એ પોતે ડમી કાંડમાં એમનું પોતાની જગ્યાએ ડમીમાં લખાય અને પછી એમના પછી આખી આખી પુરાવા આપે ને કુલપતિશ્રી માંડીઓને બચાવવા માટે કામ કરે, એ શૈક્ષણિક જગત માટે પણ ચિંતાનો વિષય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લાંબા સમય પછી તેનામાં શૈક્ષણિક સુધારા લાવવા માટે આવા પ્રકારની ચોરી કરતા તત્વોને રોકવા જોઈએ. કોઈ પણ યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં મુખ્ય કામ યુનિવર્સિટીનું એ છે પ્રવેશ પરીક્ષા પદવી અને પ્રમાણપત્ર. હવે પ્રવેશમાં ગેરરીતિઓ થાય, ગોલમાલ થાય, એના પછી તરત ને તરત તમારી પરીક્ષામાં ગોલમાલ થાય અને આ તો ડમીકાંડ છે, એટલે ડમીકાંડમાં તો ગંભીર ફોજદારી ફરિયાદ જ દાખલ કરવી પડે. પરીક્ષા ખંડમાં સામાન્ય માણસો મહેનત કરીને ઊંચી ફી ભરીને પોતાની શૈક્ષણિક લાયકાત મેળવવા માટે મહેનત કરતા હોય, સામાન્ય મધ્યવર્ગના મા બાપો ઊંચીના પૈસા લાવી પોતાના બાળકને ભણાવતા હોય અને બીજી બાજુ વગ ધરાવતા લોકો સત્તાધારી પક્ષના હોય કે અમારા પક્ષના કોઈ પણ પક્ષના હોય પણ શિક્ષણમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં. અને આના પક્ષના નેતા હોય કે કાર્યકર્તા હોય પરંતુ શિક્ષણમાં આ પ્રકારની પ્રવૃત્તિ ન જ ચલાવી લેવાય. કારણ કે મનીષભાઈ, જો સામાન્ય પરીક્ષાર્થી જો ડમી વિદ્યાર્થી તરીકે ઝડપાયો હોય તો તુરંત જ કાર્યવાહી થતી હોય છે, આ મામલે આટલો વિલંબ થઈ રહ્યો છે. વિધાતા, એટલે સૌથી મોટા મોટી ચિંતા ને જોઈએ કે વગ ધરાવો છો, લાગવગ ધરાવો છો, તમે દાદાગીરી કરી શકો છો, ત્યારે તેવા તત્વો સામે રોકવાની જવાબદારી યુનિવર્સિટી સત્તાધીશની છે. હવે શૈક્ષણિક લાયકાતમાં જો ચોરીઓ કરીને આગળ આવે તો પછી સરકારી નોકરીઓમાં તો આપણે ગેરરીતિઓના તો બનાવો ચાલે જ છે. અત્યારે ન્યૂઝ 18ની ફ્રેમ ઉપર જ ચાલે છે, નીચે બ્રેકિંગ ન્યૂઝ ચાલે છે, બિન સચિવાલય પરીક્ષાની ગેરરીતિનો રિપોર્ટનો અંતિમ અહેવાલની વાત ચાલે અને ઉપર ભાજપના નેતાને જે રીતે ડમીકાંડમાં પકડાણ છે, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશને હું વિનંતી કરું છું કુલપતિશ્રીને કે આમાં કોઈ પણ જાતની વિલંબ કર્યા વિના પુરાવાના આધારે તાત્કાલિકપણે ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ અને જેને આ પ્રકારનું કૃત્ય આચર્યું છે તેની સામે ગંભીરમાં ગંભીર પરીક્ષાના જે ધારાધોરણો છે તેની સામે દાખલો બેસે તેવા પગલાં લ્યો તો જ મને એમ લાગે છે કે કંઈક આગામી દિવસોની અંદર યુનિવર્સિટીની, ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક જે આગળ છે એમાં કંઈક સુધારો થશે. બિલકુલથી બિલકુલથી મનીષભાઈ, આભાર મારી સાથે જોડાયા તે બદલ. તો આખરે જે પ્રકારે ચિંતાનો વિષય બની રહ્યું છે આખો મામલો, ભાજપના નેતાને છાબરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ જે ધારાધોરણ છે તે અનુસાર કડકમાં કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી થાય તેવું કોંગ્રેસના પ્રવક્તાનું કહેવું છે. ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ તેમ પણ કહેવું છે. પુરાવાના આધારે ફરિયાદ દાખલ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ, પરંતુ અત્યાર સુધી આ કાર્યવાહી નથી થઈ તેની સામે હવે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ બિન